કેમ કોંગ્રેસના યુવા કાર્યકર્તાએ ભાજપનો આભાર માની અને કટાક્ષ માર્યો હોય તેવો વિડીયો સામે આવ્યો. યુવા કાર્યકર્તાનું કહેવું છે કે કોંગ્રેસનો કકરાટ ભાજપમાં લઈ ગયા અને હવે ભાજપમાં કકરાટ ચાલુ થઈ ગયો છે તે બદલ આભાર. ત્યારે કોણ છે આ યુવા કાર્યકર્તા અને કેટલા એવા નેતા છે કે જે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા અને અત્યારે ભાજપમાં બગાવત ઉપર ઉતર્યા છે, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોંગ્રેસના પૂર્વ વિસ્તારના યુવા કાર્યકર્તા નચિકેત મુખીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે ભાજપનો આભાર માની ક્યાંક કટાક્ષ મારતા હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે તે કહી રહ્યા છે કે કોંગ્રેસનો કકરાટ તમે લઈ ગયા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે શું કહી રહ્યા છે આ વિડીયોની અંદર નચિકેત મુખી, આવો સાંભળીએ. મિત્રો, કોંગ્રેસમાં રહેલો કકરાટ અને કોંગ્રેસમાં કકરાટ કરાવતી આ 1400 જે ભારતીય જનતા પાર્ટીમાં ગઈ અને ભાજપામાં જે કકરાટ શરૂ થઈ ગયો અને જે કોંગ્રેસના ગદ્દાર ધારાસભ્યો, ગદ્દાર નેતાઓ રૂપી આ કકરાટ ભાજપાએ માથે ચડાવ્યો, એ બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વ વતી ભાજપાનો ખૂબ ખૂબ આભાર. અને ભારતીય જનતા પાર્ટીના બાહોશ અને ગુલામી ભોગવતા કાર્યકર્તાઓને આ કકરાટ મુબારક. જય હિન્દ, જય ભારત. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ એવો દાવો કરી રહી હતી કે ભાજપમાં 60,000થી વધારે લોકો જોડાઈ રહ્યા છે. 60,000થી વધારે લોકો ભાજપમાં જોડાશે એ કોણ હતા તે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ કહી શકાય કે આ તમામ લોકો કોંગ્રેસના જ હોય તેવું અત્યારે હાલ તો દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજો જે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા, જો વાત કરીએ તો કોંગ્રેસમાંથી સૌ પ્રથમ તો જવાહર ચાવડા, કે જે 2017માં વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી હતી ત્યારે તે પહેલાં તે ભાજપમાં જોડાયા હતા અને 2017માં તે ભાજપમાં જોડાયા બાદ ચૂંટણી લડ્યા હતા અને તે ચૂંટણી જીત્યા પણ હતા. તે જીત્યા બાદ ભાજપે તેમને મંત્રીપદ છે તે આપ્યું હતું. મંત્રીપદ આપ્યા બાદ જવાહર ચાવડાને ફરી એકવાર 2022માં ચૂંટણી લડવા માટે ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસના જ ઉમેદવાર અરવિંદ લાડાણી, જે જવાહર ચાવડાને ભારે પડ્યા અને જવાહર ચાવડાને અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારવી પડી હતી. ત્યારે હાલ તો કહી શકાય કે પાર્ટીએ તેમને સાઇડલાઇન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. જવાહર ચાવડાને ખાસ કહી શકાય કે જે અત્યારે બગાવત ઉપર ઉતર્યા છે અને હાલમાં લોકસભા 2024ની જે ચૂંટણી હતી તેમાં જવાહર ચાવડાના દીકરા જે ભાજપના જે ઉમેદવાર હતા તેના વિરુદ્ધમાં પ્રચાર અને ક્યાંક પેમ્પલેટ્સ છે તે વેચ્યા હોય તેવા જે અનેક પુરાવા ભાજપને આપવામાં આવ્યા હતા. ત્યારે એવું કહેવું ખોટું નહીં ઠેરે કે જવાહર ચાવડા અત્યારે બગાવત ઉપર ઉતર્યા છે, તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે બીજી જો વાત કરીએ તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કે જે 2022માં જે ચૂંટણી થઈ તેમાં તે કોંગ્રેસમાંથી પોરબંદરમાં જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ તેમને કોંગ્રેસને રામ રામ કરી અને ભાજપનો ખેસ છે તે પહેર્યો હતો, ત્યારે હાલ જે પેટા ચૂંટણી થઈ તેમાં પોરબંદરના ધારાસભ્ય તરીકે ભાજપમાંથી જે અર્જુન મોઢવાડિયા છે તે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભામાં આ વખતે કોંગ્રેસમાંથી સૌ પ્રથમ રોહન ગુપ્તાને ઉમેદવારી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ બીજા જ દિવસે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી અમદાવાદ પૂર્વ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તે વખતે તેમને એવું બહાનું આપ્યું હતું કે તેમના પિતાજીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તે ચૂંટણી લડવા નથી માગી રહ્યા, પરંતુ થોડા દિવસ બાદ આ જ રોહન ગુપ્તાએ ગુજરાત બહાર જઈ અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ત્યારબાદ જો વાત કરીએ તો માણાવદરના જે અરવિંદ લાડાણી, કે જે આ વખતે કોંગ્રેસમાંથી જીત્યા હતા, તેમને કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા બાદ ભાજપમાં તે જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ આ વખતે જે પેટા ચૂંટણી કરવામાં આવી તે પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ તરફથી અરવિંદ લાડાણી છે કે જે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ખંભાતથી ચિરાગ પટેલે, જે કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા છે, ત્યારે ફરીથી ભાજપમાંથી તે ચિરાગ પટેલ જે પેટા ચૂંટણી છે તે લડી રહ્યા છે. ત્યારે વાઘોડિયા સીટની જો વાત કરીએ તો વાઘોડિયા સીટ ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કે જે 2022માં વિધાનસભાની જે ચૂંટણી છે તે કોંગ્રેસમાંથી જીત્યા હતા અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. ભાજપમાં આવ્યા બાદ ફરી એકવાર જ્યારે પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જે ટિકિટ છે તે આપવામાં આવી હતી. ત્યારે વિજાપુરની જો વાત કરીએ તો વિજાપુરમાં કોંગ્રેસના જે દિગ્ગજ નેતા કહી શકાય તેવા સીજે ચાવડા, કે જે કોંગ્રેસમાં હતા, તે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભાજપમાંથી આ વખતે જે સીજે ચાવડાએ વિજાપુર સીટ ઉપરથી ફરી એકવાર જે પેટા ચૂંટણી છે તે લડી રહ્યા છે. ત્યારે જેટલા બી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ
કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, અને ત્યારબાદ જે ભાજપ કે અત્યાર સુધી શિસ્ત માટે જાણીતું હતું. કહેવાય છે કે ભાજપમાં શિસ્ત છે તે ખૂબ જરૂરી હોય છે, અને શિસ્તબંધ પાર્ટી છે તે ભાજપની કહેવાતી હોય છે. પરંતુ ક્યાંક હવે ભાજપના જ જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે શિસ્ત ભંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારબાદ ભાજપમાં કકળાટ છે તે ચાલુ થઈ ગયો છે. કારણ કે કોંગ્રેસ માની રહ્યું છે કે આ જે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયું છે તેમના જ કારણે ક્યાંક કોંગ્રેસમાં વિખવાદ છે તે થતો હતો, વર્ગ વિગ્રહ છે તે થતો હતો, અને કોંગ્રેસમાં કકળાટ છે તે થતો હતો. ત્યારે હવે આ તમામ નેતાઓ જ્યારે ભાજપમાં ગયા છે ત્યારે ભાજપમાં અંદરોઅંદર કકળાટ થવા લાગ્યો હોય તેવું જ તો હાલ દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી ભાજપમાં વિખવાદ થતો હતો પરંતુ તે ખુલીને બહાર નહોતો આવતો, અને હવે જ્યારે ભાજપ કોંગ્રેસના જે અનેક નેતાઓ ભાજપમાં ગયા છે ત્યારે આ વિખવાદ ખુલીને બહાર આવ્યો છે, લોકોની વચ્ચે આવ્યો છે, અને ક્યાંક સોશિયલ મીડિયા મારફતે જે ભાજપના જે નેતાઓ છે તે પોતાનો જે બળાપો છે તે નીકાળી રહ્યા છે. ઘણી જગ્યાએ તો એવા બી દ્રશ્યો સામે આવ્યા હતા કે જે ભાજપના નેતાઓ છે તે આ વખતે ખુલીને બગાવત ઉપર સામે આવ્યા છે, અને ભાજપ વિરોધી જે પ્રચાર પ્રસાર છે તે કરતા હોય તેવું બી સામે આવ્યું હતું. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર કોંગ્રેસમાંથી ભાજપમાં જે નેતાઓ આવ્યા છે તેમના જ લીધે ભાજપની જે શિસ્ત ભંગ છે તે થઈ રહી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.